आवी हती त्यारे राजकोटनी हिलिंग हेन्ड्स नामनी संस्था द्वारा मनोदिव्यांग बाळको साथे मटकी फोड़नो कार्यक्रम योजवामां आव्यो हतो, जेमां मानसिक क्षतिग्रस्त बाळकोए मटकी फोड़वानो आनंद माण्यो हतो। अनोखी रीते जन्माष्टमीनी उजवणी पण करी हती ने साथे पोतानी दुनियामां मस्त एवा मानसिक क्षतिग्रस्त बाळकोए स्वयं भगवान श्री कृष्णनी वेशभूषा पण धारण करी हती। त्यारे आ क्षणने जोता जाणे के साक्षात भगवान धरती ऊपर आव्या होय तेवो सौ કોઈને અનુભૂતિ થઈ હતી। અહીંયા રાજકોટમાં 2019ની સાલથી હું સેન્ટર ચલાવું છું। પહેલાં અમે સેન્ટર અહીંયા ચાલુ કર્યું અને સ્પેશિયલ બાળકો માટે ચાલુ કર્યું હતું। થોડો ટાઈમ સેન્ટર ચલાવ્યું પછી એવું લાગ્યું કે ઘણા લોકો ફાઇનાન્સના લીધે આ બાળકોની ટ્રીટમેન્ટ નથી કરી શકતા। જે લોકોને જન્મજાત પ્રોબ્લેમ હોય છે, અધૂરા મહિને જન્મેલા બાળકો હોય છે, આંચકી આવી ગઈ હોય, એ પછી એ લોકોમાં જે ફિઝિકલ અને મેન્ટલ ઇમ્પેરમેન્ટ્સ આવી ગયા હોય એ બધા માટે અમે સેન્ટર ચલાવીએ છીએ। એટલે અમે લોકોએ એક ફાઉન્ડેશન ઊભું કરવાનું વિચાર્યું કે આપણે આ બાળકોને હેલ્પફુલ થઈ શકીએ એવું આપણે કંઈક કરીએ। આપણે ફૂલ નહીં તો ફૂલની પાંદડી જેટલી મદદ કરી શકીએ એ પ્રમાણે એ લોકોને થેરાપી કરાવીએ, એ લોકોનું એજ્યુકેશન છે, સ્પીચ છે, એ બધું સ્ટાર્ટ કરીએ, એ પર્પઝથી, લોંગ ટર્મ વિઝનથી અમે આ ફાઉન્ડેશન રન કર્યું છે। આજે અમે સ્પેશિયલ બાળકો માટે જન્માષ્ટમીનો કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કર્યો હતો। અમે જનરલી બધા ફેસ્ટિવલ એ લોકો માટે કરતા હોઈએ છીએ અને આજે મટકી ફોડનો નંદોત્સવ પ્રોગ્રામ હતો। હું એક સ્પેશિયલ બાળકની માતા છું, રાજ મારો સન છે, એને સ્ટિકલર સિન્ડ્રોમ, આંખની તકલીફ છે, બોલી નથી શકતો, ચાલી નથી શકતો, અને છેલ્લા લગભગ 8 મહિનાનો હતો ત્યારથી, એટલે 15 વર્ષથી હું એની ફિઝિયોથેરાપી કરાવું છું અને ફલક દીદી પાસે આન્વિક્ષિકે ફાઉન્ડેશનમાં લગભગ છેલ્લા હું 5-1 વર્ષથી આવું છું। મારા બાળકની કન્ડિશન એવી છે કે સાવ સાજો તો નથી થઈ શકે, પણ જે બાળકની કન્ડિશન વધારે ખરાબ થાય ને એ નથી થતી, મેઇન્ટેન થાય છે। અને અહીંયા બાળકને જનરલી સામાન્ય બાળકો હોય તો એ લોકોને શું છે, બધા તહેવારો છે કે એને આમાં બધા લઈ જાય, જ્યારે આવું બાળક હોય ને ત્યારે એ લોકોને સોસાયટી જલ્દીથી સ્વીકારતી નથી। એટલે અહીંયા જે ફાઉન્ડેશનમાં છે દરેક તહેવાર એવી રીતે ઉજવવામાં આવે છે કે આ બાળકો પણ એનો આનંદ માણી શકે છે ને તહેવાર શું છે એને એન્જોય કરી શકે છે। ભાવનગર જિલ્લામાં થયેલા જીએસટી કૌભાંડ મામલે એસઆઈટીની ટીમે વધુ 13 આરોપીને ઝડપી પાડ્યા હતા, ત્યારે ગરીબ અને અશિક્ષિત લોકોના આધાર કાર્ડ